नमस्कार, आप જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। આપની સાથે હું છું તોરલ। સમાચાર વિસ્તારથી જોઈશું અને સૌથી પહેલા વાત કરીશું અમદાવાદથી મળતા સમાચારની। અમદાવાદનું લાલ દરવાજાનું માર્કેટ ફરી એક વખત ધમધમતું થઈ ગયું છે। રવિવારના દિવસે ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી। લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે ઉમટી પડતા લાલ દરવાજાના માર્કેટમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડ્યા હતા। શહેરીજનોની આ બેદરકારી કોરોનાને આમંત્રણ આપી શકે છે। सरकारे तमाम परिस्थिति ने ध्यान में लई लोकोनी आर्थिक परिस्थिति कथळेनी एने माटे छूटछाट आपी छे। ए सरकारनी फरज छे के छूटछाट आपे, परंतु जाहिर जनतानी भी ए फरज बने छे के कोविड अनुरूप पोतानो व्यवहार गोठवे। कोविड अनुरूप व्यवहार नहीं गोठवे तो फरीथी बीजी नहीं तीजी लहर भी आवशे ने तीजी पछी चौथी लहर भी आवशे, अगर जो पब्लिक अने प्रजा सरकारना मार्गदर्शननुं पालन नहीं करे तो। अत्यारे एक दिवस एवो आवी गयो छे के ज्यारे सरकारे जेनी एक साथे ज्यारे छूटछाट आपी एनी साथे तमाम लोको पोतानी पोतानुं हक समझी अने मास्क मूकी अने घरनी बहार निकळे छे बराबर नथी। एनाथी तमे संक्रमित थशो अने सरकार पर खोटो भार पड़शे। सरकार पर भार तो पड़शे पण तमारा जीवनो भी जोखम पड़े छे। ए पोताना जीव माटे ने पोताना बाळकोना जीव साचवा माटे भी तमारे कोविड अनुरूप तमारो बिहेवियर राखवू पड़शे, एटले जेने कहेवाय कोविड एप्रोप्रिएट बिहेवियर नुं पालन करवू पड़शे। जेमां मास्क 24 कलाक बनी शके तो पहेरवानी जरूरियात छे, ज्यारे भी बहार निकळो त्यारे ज पहेरवानी जरूरियात छे। हेन्ड सेनिटाइज करवू अने सोशल डिस्टन्सिंग राखवू ए कोविड पेन्डेमिक पूरो ना थाय त्यां सुधी तमाम प्रजाजनोए करवानी जरूर छे। अन्यथा तमे भी हैरान थशो अने सरकार भी हैरान थशे। જ્યારે ભી પોસિબલ હોય ત્યારે પરિસ્થિતિને સામાન્ય કરવાની કોશિશ કરે છે, જેથી કરીને તમારા જે ઉત્સાહો છે, તમારા જે ઉત્સવો છે એનું શોષણ ના થાય, એને બંધ ના કરવા પડે। સરકારે જ્યારે તમને કીધું કે તમે 50 માણસ લગ્નમાં ભેગા થઈ શકો છો, તે સરકાર તમારી જીવનને સામાન્ય કરવાની કોશિશ કરી રહ્યા, પરંતુ સરકારે એમ નથી કીધું કે તમે માસ્ક કાઢીને લગ્ન એટેન્ડ કરો। તમે 50 માણસ એટેન્ડ કરી શકો છો એ તમારી જવાબદારી છે અને સરકારની ફરજ છે કે તમને છૂટછાટ આપે, પરંતુ એ તમારી બી જવાબદારી છે કે તમે જ્યારે બી લગ્નમાં કે એવા મેળાવડામાં જાઓ ત્યારે માસ્ક પહેરીને જાઓ। માસ્ક એક જ વસ્તુ એવી છે કે જે પ્રસ્થાપિત છે કે કોરોનામાં તમને પ્રતિકાર શક્તિ આપે છે, એટલે તમામ પ્રજાજનોએ તમામ પ્રજાએ એનું સ્પષ્ટ રીતે અને ચોખ્ખી રીતે એનું પાલન કરવું જોઈએ કે માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળવું। ઘણા સમય બાદ રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ મળતા હવે વર્ષો જૂનું જે માર્કેટ અમદાવાદના લાલ દરવાજા વિસ્તાર ગણવામાં આવતું હોય છે ને, આ માર્કેટ આજે રવિવારના દિવસે ભરચક જોવા મળી રહ્યું છે। કોરોના હજી ગયો નથી, આ બાબત સૌ કોઈએ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે બીજી લહેરમાં જે ભીડ જોવા મળી, હોસ્પિટલોમાં દર્દીઓ માટેની જે રગજગ થઈ, તમામ બાબતો આપણી સમક્ષ જ હતી અને આ દ્રશ્ય અત્યારે ફરી એક વખત બેદરકારીના ક્યાંક સામે આવતા હોય તેવો માહોલ અત્યારે અમદાવાદના લાલ દરવાજા માર્કેટમાં જોવા મળી રહ્યો છે। તમામ પાથરના વાળા છે તેઓ તે ભીડ નથી, પરંતુ જે દુકાનો છે ત્યાં દુકાનોની બહાર જે લાંબો લાઈનો છે, લોકોની ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા છે, તે નજારો અત્યારે જોવા મળી રહ્યો છે। હજી પણ બેદરકારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે હજી પણ લોકો માસ્ક વગર ફરતા નજરે જોવા મળી રહ્યા છે। એક તરફ કોરોનાની બે લહેર આપણે સમક્ષ જ આવી, ઘણા લોકોના જીવ પણ ગયા, બંને લહેર ઘાતક રહી, હવે ત્રીજી લહેર પણ ઘાતક આવવાની જ્યારે તૈયારીઓ છે ત્યારે એને જ આમંત્રિત આપણે કરતા હોય તે પ્રકારના દ્રશ્ય અત્યારે જોવા મળી રહ્યા છે। બેદરકારી માસ્ક વગર હજી પણ લોકો ફરી રહ્યા છે, તો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા હોય તેવો નજારો પણ અમદાવાદના માર્કેટમાં જોવા મળી રહ્યો છે। વર્ષો જૂનું માર્કેટ છે તે અમદાવાદનું આ જમા લાલ દરવાજા માર્કેટ કહેવામાં આવતું હોય છે અને લોકો ખરીદી કરવામાં અહીંયા ઉમટી પડતા હોય છે। વર્ષો પર તમામ થોડા દિવસો પહેલા જે માર્કેટ છે તે બંધ કરવામાં આવ્યું હતું, દિવાળીના સમયે પણ જે ઘાતક લહેર હતી તે દરમિયાન પણ અહીંયા ખરીદીની ભીડ જોવા મળતી હતી અને તેવી જ ભીડ આજે પણ યથાવત અહીંયા જોવા મળી રહી છે। માર્કેટ શરૂ થયાનો પ્રથમ રવિવાર છે, પ્રથમ રવિવારના દિવસે લોકો અધીરા બન્યા છે અને ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે, ત્યારે આ પ્રકારની બેદરકારી ન રાખવા માટે વીટીવી પણ જનતાને અપીલ કરી રહ્યું છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ અમદાવાદ।
बीटीवी द्वारा आज रियालिटी अलग अलग स्थल पर करवामां आव्युं छे, कारण के जनता पण कोरोनानी महामारी बीजी लहेर छे ते घातक साबित थई तेमां केटली जागृत छे तेना दृश्य छे ते अत्यारे टीवी स्क्रीन उपर जोवा मळी रह्या छे। आ दृश्य तमने डरावा माटे नथी बतावी रह्या, परंतु दृश्य छे ते डरावना जरूरथी सामे आव्या छे। लोको जाणे कोरोना रहत ना होय, कोरोना पूरो थई गयो होय, कोरोना काळमांथी आपणे पसार थई चूक्या होय તે પ્રકારના બેફિકર થઈને ખરીદી કરવા માટે અધીરા બન્યા છે અને વર્ષો જૂના માર્કેટમાં ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે, પરંતુ આ ખરીદી કરવાની આડમાં લોકો છે તે બેદરકાર બનીને કોરોનાને જ ક્યાંક આમંત્રણ આપતા હોય તેવો નજારો અત્યારે જોવા મળી રહ્યો છે। ભૂતકાળમાં જે ભૂલો થઈ છે તેનું જ પુનરાવર્તન ફરી એક વખત ભીડભાડ કરીને જોવા મળી રહ્યું છે। સોશિયલ ડિસ્ટન્સતા ધજાગરા તો માસ્ક વગર બેફિકર થઈને ફરતા લોકો, જરૂર હોય શક્ય હોય તો ઘરની બહાર નીકળતા પહેલા જ્યાં ભીડ હોય ત્યાં જવાનો આગ્રહ ન કરવા માટે પણ વીટીવી જનતાને અપીલ કરી રહ્યું છે। વારંવાર આવા પ્રકારની બેદરકારી જો રાખવામાં આવશે તો કોરોનાને હરાવવો ખૂબ મુશ્કેલ બનશે અને કોરોના વોરિયર્સ જે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ છે તેમની મહેનત છે તે પણ વ્યર્થ સાબિત ન થવી જોઈએ, કારણ કે કોરોનાની ત્રીજી લહેર છે તે પણ બાળકો માટે સૌથી વધારે ઘાતક છે તે માનવામાં આવી રહી છે। ત્યારે અહીંયા ખરીદી કરવા માટે પણ લોકો પોતાના સંતાનો પોતાના બાળકોને લઈને અહીંયા આવી રહ્યા છે અને આ જ ખરીદી કરવાની આડમાં કોરોનાને પણ આમંત્રણ આપી રહ્યા છે। કોરોનાથી બચવા માટે તમામ નિયમોનું પાલન કરવું જોઈએ તેવું વીટીવી દરેક જનતાને પણ અપીલ કરી રહ્યું છે, કારણ કે દરેક માર્કેટમાં મોટા માર્કેટ ખરીદી માર્કેટ છે ત્યાં લોકો હવે ખરીદી કરવા માટે ઉમટી પડેલા જોવા મળી રહ્યા છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। કોરોનાની મહામારીમાં બીજી લહેર છે તે ઘાતક માનવામાં આવી રહી છે અને સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી ત્યાં પણ જનતાની બેદરકારી પણ સામે આવે છે, તો તંત્ર પણ મૂક પ્રેક્ષક બનીને આ નજારો છે તે જોવામાં જ વ્યસ્ત હોય તેમ લાગી રહ્યું છે। અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં જે ખરીદી કરવા માટે લોકો અધીરા બન્યા છે, પરંતુ પોલીસ માત્ર પેટ્રોલિંગ કરી રહી છે, નજીકમાં જ અહીંયા પોલીસ સ્ટેશન પણ આવેલું છે, પરંતુ આ તમામ જનતાને છે ખસેડવાનું પણ કોઈ કહેતું નથી અને નિયમોના ધજાગરા છે તે ઉડતા અહીંયા નજરે જોવા મળી રહ્યા છે। ત્યારે પ્રશાસન જેટલું જવાબદાર છે તેની સાથે સાથે જનતા પણ આમાં ખૂબ જ જવાબદારી ખૂબ જ બેદરકારી જનતાની પણ આમાં ગણાવી શકાય, કારણ કે પ્રશાસન પણ હવે લાચાર બન્યું છે જનતાને સમજાવતા, ત્યારે વારંવાર પોલીસ સ્ટેશનની નજીક જ આ પ્રકારના દ્રશ્ય સામે આવતા હોય છે, ત્યારે પોલીસ ક્યારે એક્શન લેશે એ પણ એક મોટો સવાલ જોવા મળતો હોય છે। અમદાવાદના લાલ દરવાજા માર્કેટ જે વર્ષો જૂનું માર્કેટ ગણાતું હોય છે અને ખરીદી કરવા માટે લોકો આવતા હોય છે ત્યાં ભીડ લોકોની ઉમટી પડતી હોય છે અને પોલીસ માત્ર મૂક પ્રેક્ષક બનીને આ નજારો છે તે જોતી હોય તેમ અત્યારે લાગી રહ્યું છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।